તરફ ભરૂચમાં જમાતના 7 લોકોને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને આ સમગ્ર મામલે 7 લોકોના સંપર્કમાં આવેલા 158 સેમ્પલ લેવાયા છે. તંત્ર દ્વારા આવતીકાલે વધુ 250 લોકોના સેમ્પલ લેવામાં આવશે. ઇખર ગામે 5 પોઝિટિવ દર્દી સાથે રહેલા 6 લોકોને હાલ ક્વોરન્ટાઇન પણ કરાયા છે, જ્યારે દેવલા ખાતે 11 ઇસમોને જંબુસર દારૂલ કુરાન મદ્રેસામાં ક્વોરન્ટાઇન કરાયા છે. જિલ્લામાં 32 જગ્યાએ 2470 બેડની વ્યવસ્થા કરાઈ છે. સેમ્પલિંગ બાદ તંત્રની તમામના રિપોર્ટ પર નજર રહેશે. સંવાદદાતા હારૂન મારી સાથે ફોન લાઇન પર છે. હારૂન, હાલ પ્રશાસન કેવા પ્રકારની કામગીરી કરી રહ્યું છે? ચોક્કસ જણાવી દઉં કે જે પ્રકારે ભરૂચની અંદર જમાતના જે 7 જેટલા વ્યક્તિઓના પોઝિટિવ કોરોના કેસ આવ્યા હતા, ત્યારબાદ અનેક લોકોની તંત્રએ સેમ્પલિંગ લેવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં આજે 158 જેટલા લોકોનું સેમ્પલિંગ લેવામાં આવ્યું છે, જેઓના રિપોર્ટની રાહ તંત્ર જોઈ રહ્યું છે. આવતીકાલે 250 જેટલા લોકોના સેમ્પલિંગ લેવાની તંત્રએ કવાયત હાથ ધરી છે. 11 જેટલા લોકો જે દેવલા ખાતે પોઝિટિવ 2 કેસ મળી હતા તેઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. સાથે જ જે ઇખળ ખાતેના જે કેસો હતા 5 જેટલા, તેમની સાથે રહેવાવાળા 6 જેટલા લોકોને પણ તંત્રએ હોમ ક્વોરન્ટાઇન કર્યા છે. આમ સમગ્ર દિવસ દરમિયાન જે 150થી વધુ લોકોના સેમ્પલિંગ તંત્રએ લીધા છે. જી અરુણ, માહિતી બદલ આપનો આભાર. તો 7 લોકોના સંપર્કમાં આવેલા 158 લોકોના સેમ્પલ હાલ લેવામાં આવ્યા છે.